श्री पुरुषोत्तम भगवान की जय। श्री रण छोड़राय की जय। द्वारिकाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री सद्गुरुनाथ भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। 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 करारविंदे न पदारविंदम् मुखारविंदे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। आज अपने अधिक मासनी कथा में धनबाई अने मनबाई नी कथा सांभळीशुं। धारा नगरी में धनबाई अने मनबाई नामनी बे दयालु श्रद्धालु स्त्रीओ एक फळियामां थोड़ा थोड़ा अंतरे रहती हती। ए वखते धारा नगरी में भोज राजा राज्य करतो हतो। राजा प्रजा प्रेमी पवित्र अने परगजु हतो। ए हमेशा प्रजाना हित माटे तत्पर रहतो हतो। प्रजाना सुख दुख जाणवा भोज राजा रात पड़े त्यारे वेश पलटो करीने नगर चर्या जोवा निकली पड़ता हता। अपन जूना जमाना राजाओ माटे जाणीतुं छे के राजाओ वेश पलटो करीने नगर में शुं चाले रामचंद्रजी ने सांभळवा मळेलुं निकळ्या सांभळवा त्यारे। એટલે રાજાઓ આ પ્રકારે રાત્રે નીકળતા હોય નગરચર્યા જોવા અને જાતે પ્રજાનો અભિપ્રાય મેળવે, રિપોર્ટ આવે એવું નહીં, પોતે જાતે કાને સાંભળ્યા હોય ને જોયા હોય એવા એ અહેવાલ મેળવતા અને જ્યાં દુઃખી માણસ જોવામાં આવે તો એ ઘરની નોંધ કરીને બીજે દિવસે એ ઘરના રહેનારને દરબારમાં બોલાવતા અને એને માટે જે યોગ્ય હોય કરવા જેવું તે કરતા હતા। ભોજ રાજા આવા પરગજો હતા એ જોઈને પ્રજા એમને ભગવાન સમાન માનતી હતી। આમ તો રાજાનું કામ જ આ છે, પ્રજાનું રંજન, રંજનાથ રાજા પ્રજાનું રંજન કરે એને રાજા કહેવાય। તો ભોજ રાજા પણ એવા રાજા હતા, રાજાના આવા સત્કર્મોથી દેશભરમાં એની કીર્તિની સુવાસ પ્રસરી હતી। રાજ્યમાં ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાતા અને ભોજ રાજા પણ ધાર્મિક વિચારનો હતો, પ્રજા પણ ધાર્મિક ભાવનાવાળી હતી, આથી રાજ્ય એમનો આબાદ હતો, પ્રજા પણ આબાદ હતી, બધા પ્રસન્ન હતા, ખુશ હતા અને સમૃદ્ધ હતા। અને યથા રાજા તથા પ્રજા જેવા રાજા પવિત્ર અને સેવાભાવી હોય, લોકોનું કલ્યાણ કરવાની ઈચ્છાવાળા હોય તો પ્રજા એવી હોય,
કલાપીની વાર્તા જ કલાપીની કથા બ્રહ્મ માતાના અને કવિતા. તો બ્રહ્મ માતામાં કલાપી રાજા છે અને નીકળ્યા છે કોઈ શેરડી કોઈ ખેતરમાં જઈને ઉભા રહે છે અને બહુ તરસ લાગી છે. અને એ પેલી જે સ્ત્રી ખેડૂતની ત્યાં છે એને કહે છે કે માં મને શેરડી રસ આપને પીવો છે, બહુ તરસ લાગી છે. એટલે જરાક ઘા કરે છે અને આમ ગ્લાસ ધરે છે તો આખો ભરી જાય છે. આ રાજા પી જાય છે. પીતા પીતા એના મનમાં એવો વિચાર આવે છે કે આ લોકોનો આટલું સરસ શેરડીનું ખેતર છે અને આટલી સરસ શેરડી થાય છે, એના પર કર નાખ્યો તો સારો. હા, આ વિચાર આવ્યો. અને પછી એને બીજી વાર કહ્યું કે બીજી વાર ભર્યા, બીજી વાર પેલી માં ઘા કરે છે, નીકળતો નથી રસ. ત્યાં એ સ્ત્રીને ખબર નથી કે રાજા છે. પણ એ જુએ છે ત્યારે એ કહે છે, રસહીન તરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવો, બોલી માતા ફરી રડી. કે ખરેખર આ પૃથ્વી રસ વગરની થઈ ગઈ છે અને રાજા દયા વગરનો થયો છે, નહીં તો હું બને જ ના કે શેરડીમાંથી રસ ના નીકળે. એને ખબર નહીં કે રાજા છે, પણ રાજાને ખબર છે કે હું રાજો છે, સમજી ગયો. તરત એના મનમાં પસ્તાવો થયો, કરે રે મેં ખોટો વિચાર કર્યો. અને એને કહે છે કે હવે તો ફરીથી કર, અને ફરીથી કાઢે છે અને રસ નીકળે છે. એટલે જો રાજાઓની માનસિકતાની કેવી મહાન અસર જન્મથી હોય છે. હા, તો રાજા આવો સત્કર્મ વાળો હતો એટલે બધી સમૃદ્ધિ ગામમાં હતી, લોકોમાં હતી, રાજા પણ રાજ્ય પણ સમૃદ્ધ હતું. ધનભાઈ અને મનભાઈને ભોજ રાજા ઉપર જાણે કે પ્રભુ જેવી શ્રદ્ધા હતી. જ્યારે રાજાની સવાર નીકળતી ત્યારે બંને સહેપણીઓમાં ધનભાઈ રાજાના દર્શન કરવાનો લાવો લેતી અને પોતાને ધન્ય માનતી. એટલે રાજા નીકળે તો આમ તો સર્વ વેદ મયો વિપ્રહ સર્વ દેવ મયો નૃપ. ભાગવત કહે છે કે બ્રાહ્મણ છે એ સર્વ દેવમય છે, સર્વ વેદમય છે, એટલે બધા વેદ બ્રાહ્મણમાં રહે છે, અને સર્વ દેવ મયો નૃપ બધા દેવતાઓ રાજામાં રહે છે. એટલે રાજા બધા દેવતાઓનું સ્વરૂપ છે. એટલે રાજાને પ્રણામ કરે એ સમજી શકાય એવું છે. તો ધનભાઈ રાજાને નમસ્કાર કરતી ને પોતાને ધન્ય માનતી. પણ મનભાઈને એવી શ્રદ્ધા નહોતી કે રાજાને જુએ ખરી, પણ પગે લાગતી નહોતી, નમન નહોતી કરતી. એકવાર પુરુષોત્તમ માસ આવ્યો ને શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ વ્રત નિયમ લીધા, નગરમાં ભક્તિભાવ ઉભરાયો અને એમાં ધનભાઈ અને મનભાઈ પણ પુરુષોત્તમનો ભાવથી સ્નાન કરવા લાગ્યા, દેવ દર્શને જવા લાગ્યા અને યથાશક્તિ દાન કરવા લાગ્યા. રોજ સવારમાં ધનભાઈ અને મનભાઈ સાથે નદીએ નાહવા જાય, પણ નાતી વખતે બંને ભગવાનને પ્રાર્થના જુદા જુદા પ્રકારની કરે. ધનભાઈ ધ્યાનમગ્ન થઈને સવિતા નારાયણ આ પણ હતું. હા, નદીમાં નાતા બધા જ સ્ત્રી પુરુષો સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપે સ્નાન કરતી વખતે. ધનભાઈ ધ્યાનમગ્ન બની સવિતા નારાયણને પગે લાગીને પ્રાર્થના કરતી, એ પુરુષોત્તમ ભગવાન મને ફળજો ભોજ ભૂપાળ, બરાબર, હે ભગવાન મારા પર કૃપા કરજો અને ભોજ રાજા મને ફળે એવું કરજો. ધનભાઈને ભોજ રાજા પર શ્રદ્ધા હતી એટલે એ રાજા ફળે એવી પ્રાર્થના હંમેશા કરતી હતી. જ્યારે મનભાઈને શ્રી કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા હતી એ સૂર્ય ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરતી, હે પુરુષોત્તમ ભગવાન મને ફળજો નંદ ગોપાળ, બરાબર, એટલે મને નંદ ગોપાળ પ્રસન્ન થઈને કૃપા કરજો. પેલી કહેતી કે મને રાજા પ્રસન્ન થઈને કૃપા કરે. ભગવાન ક્યારે રીજે, કઈ કહેવાય ના, એ તો જન્મોના જન્મો કર્યા જ કરો, કર્યા જ કરો, રીજે તો નહીં જ, પણ એવું એવું દેખાય કે જે કઈ હોય શ્રદ્ધા એ જતી રહે, તો ભગવાનને ક્યાં સુધી ભજ્યા કરો. પણ ભોજ રાજા તો પ્રત્યક્ષ છે એટલે પ્રસંગ પર રીજે તો રાજા તો તરત જ ફળ આપે ને. એ ધનભાઈ સમજતી હતી આ વાત. ધનભાઈ રાજાને ખુશ કરવાની પ્રાર્થના ભગવાનને કરતી કે રાજા ખુશ થાય અને મને ફળ આપે. આવી શ્રદ્ધાથી ધનભાઈ પ્રાર્થનામાં કહેતી, મને ફળજો ભોજ ભૂપાળ. ધનભાઈ ને મનભાઈ રોજ નદીએ જે જગ્યાએ સ્નાન કરતી એ જ જગ્યાએ નિયમિત રાજાની એક વિશ્વાસુ દાસી પણ સ્નાન કરવા આવતી હતી. પ્રાર્થનામાં ભોજ રાજાનું નામ સાંભળીને વિચારણા પડી જતી.
ભગવાન ને મૂકીને કોઈ ભૂપો નું નામ લે ખરો. એ દાસી વિચાર કરે કે આ બાઈ પૂજા કરે છે ભગવાન ની, સૂર્યનારાયણ અર્ઘ્ય આપે છે, અને એ કહે છે કે મને રાજા મળે, તો કોઈ ભગવાન ને પ્રાર્થના કરે, ભગવાન પ્રસન્ન થાય એવી ઈચ્છા કરે, રાજા ને કોણ કરે. એને મહેલમાં જઈને રાજાને રાજમહેલમાં કહો, એકવાર ભુજ રાજા ને મહારાજ નદીએ ધનબાઈ નામની એક સ્ત્રી રોજ પ્રાર્થના કરે છે અને એવું કહે છે કે પુરુષોત્તમ ભગવાન મને ફળજો ભોજ ભૂપાણ, આવી રોજ પ્રાર્થના કરે છે. રાજા દયાળુ હતો, એને મનમાં વિચાર્યું કે ધનબાઈ ને ધનની જરૂર છે, તેથી જ રોજ નહીં મારું નામ લેશે, માટે કાલે એને દરબારમાં બોલાવીને રાજી કરો. રાજા તાજ કામ છે કે પ્રજાને ખુશ કરવી. બીજે દિવસે દરબાર ભરીને રાજાએ પેલી દાસીને ધનબાઈને બોલાવવા મોકલી આપી. રાજાનો તેડો આવ્યો, ધનબાઈ તો હર્ષગરી થઈ ગયા. હવે એને ખબર નહીં કે પેલી દાસીએ કહ્યું છે, એટલે એને જોયું રાજા કેવો ભગવાન છે. એને ખબર પડી ગઈ કે એની પ્રાર્થના કરું છું, રાજાએ મને તેડો મોકલ્યું છે, મારી પ્રાર્થના ફળશે એવી આશા એને બંધાઈ. ચટચટ વસ્ત્ર બદલીને દાસી સાથે રાજ દરબારમાં આવી રાજાને હાથ જોડીને નમન કરીને ઉભી રહી. એના મનમાં હતું કે રાજા હમણાં સોના મોરો કે હીરા મોતી આપશે, રાજા તેને શોભે જ આપે ને. રાજાએ જ્યારે એને 15 શેર વજનનો તરબૂચ આપ્યું, એના આશ્ચર્યનો પાર ના રહ્યો. એની ધારણા તો ધૂળમાં મળી ગઈ. અરે રે, બહુ દુઃખી થઈ ગઈ કે રાજા ખુશ થઈ 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 તડબૂચ આપ્યો, હત્તેરીની બહુ બિચારી નારાજ થઈ ગઈ. હવે એટલું 15 કિલો ઉંચકીને ઘેર લઈ જવાનું પાછું. તે ઉંચકીને જતા જતા ઘરમાં એ રસ્તામાં આવી પસ્તાવો કરે છે કે આખો મહિનો મહેનત કરી, નહીને પ્રાર્થના કરીને માથે પડી, રોજ રાજા ફળે પ્રાર્થના કરી અને ફળરૂપે જર ઝવેરાત નહીંને રાજાને આ શું સૂચ્યું, તડબૂચ આપ્યું મને, આવું તડબૂચ મને મળ્યું, મારું શું કરવું છે, હું તો કોઈને વેચે તો બહાર નથી જોઈ દઉં. રસ્તામાં એક બાઈ કેળા કાકડી પપૈયા વગેરેનો ઢગલો કરીને વેચવા બેઠી હતી. એની પાસે જઈને ધનબાઈ કહે છે, બેન આ તડબૂચ તું લઈ લે, એના જે પૈસા આપવા હોય તે આપ મને, હું એકલી આટલા મોટા તડબૂચને શું કરીશ, ઘેર જઈને હું ક્યાં ખાઈશ, અને મને એના પૈસા આપ તો પૈસા ગાંઠે બાંધીને ઉપયોગમાં લઈશ, તડબૂચને શું કરવું છે. એટલે બાઈએ 15 પૈસા ધનબાઈને આપ્યા અને તડબૂચ રાખી દીધું. ધન 15 કિલોના તડબૂચના, હવે એ જમાનો ઘણો જૂનો હશે, 15 પૈસા આટલું મોટું તડબૂચ 15 કિલોનું. ધનબાઈ મનમાં ઉદ્વેગ કરતી ઘેરજીને કામે લાગી, કઈ નહીં હવે જે થયું તો 15 પૈસા બિચારી કામે લાગી. એ ઘેર ગઈ. થોડી વારે મનબાઈ પોતાના ઘરમાંથી બહાર નીકળી, એને શાક લેવો હતો તે કાશિયાને ત્યાંથી લીધું, પણ કેળા કશે ના મળ્યા. પેલો ઉપવાસ કરે ને તેને કેળા લેવા હતા. એટલે બજારમાં તપાસ કરતી કરતી પેલી બાઈ જે વેચતી હતી એની પાસે પહોંચી ગઈ, કે જેને ધનબાઈએ ભેટ મળેલું તડબૂચ વેચ્યું હતું. મનબાઈએ થોડા કેળા લીધા. આજે ઘણે દિવસે મજાનું તડબૂચ જોવામાં આવ્યું. એને થયું કે ચાલો 15-20 પૈસા મળશે તડબૂચ તો લઈ લઉં, થોડું ખવાશે તો ખાઈશ, બાકીનો પડોશીના છોકરાઓ વેચી દઈશ, બધા ખાશે અને ખુશ થશે, છોકરા બિચારા રાજી થશે. આમ વિચારીને મનબાઈએ તડબૂચની કિંમત પૂછી, તો પેલી બાઈ કહે છે, બેન તડબૂચ તો બહુ મજાનું છે, એના 25-30 પૈસા મળે એમ છે, તો મારે ઘેર જવું છે ને, તને 20 પૈસા આપી દઉં છું. મનબાઈ કહે સારું. એણે કેળાના પૈસાની સાથે તડબૂચના 20 પૈસા પણ ગણ્યા આપ્યા અને તડબૂચ લઈને ઘેર ગઈ. પણ આંગણામાં છોકરા રમતા હતા, મનબાઈએ જતાની સાથે જ તડબૂચને કાપ્યું, તેમાંથી ખણાણાણા 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 સોના મોરો નીકળી પડી. મનબાઈના આશ્ચર્યનો તો પાર ના રહ્યો, તડબૂચમાં તો પિયા હોય, આ સોના મોરો ક્યાંથી નીકળી, જરૂર આજે મને પુરુષોત્તમ ભગવાનનું વ્રત ફળ્યું છે, પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થઈને ફળ્યા છે, અને વ્રતના ફળ તરીકે આ તડબૂચના ફળમાં મને સોના મોરા આપી છે, વાહ ભગવાન વાહ, તારી લીલાનો તો પાર નથી, તારી કૃપાથી આજે હું રામકનો ભાગ્ય ઉઘડી ગયો છે, આમ કહીને એ ભગવાનની ભગવાનનું સંકીર્તન કરવા લાગી. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ.
श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मीनारायण नारायण नारायण लक्ष्मीनारायण नारायण नारायण लक्ष्मीनारायण नारायण नारायण लक्ष्मीनारायण नारायण नारायण श्रीमन्नारायण 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 नारायण नारायण लक्ष्मीनारायण 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 नारायण नारायण श्रीमन्नारायण 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 श्री पुरुषोत्तम भगवान की श्री लक्ष्मी नारायण भगवान की जय। आज तो खुश थे मन भाई भगवान तारी कृपा थी हूँ रंग नो भाग्य उगड़ी गु से મારે બ્રાહ્મણો જમાડવા હતા તો ધન નો ઉપયોગ છો આ બધું શું જોવા જેવું છે કે ધન આવે તો ગરીબ માણસ ને ધન આવે તો એને કેટલો ઉપયોગ હોય એ તો ધન આવે તો ધન્યતાથી શું કરવાનું બ્રાહ્મણ જમાડો મારે બ્રાહ્મણ જમાડવા હતા હું ધન વગર મૂંઝાતી હતી પ્રભુ તે ખરે ટાણે મારી લાજ રાખી છે મન બાહ્ય સોનામારો ગણી જોઈએ સવા સો સોનામાર હતી એમાંથી એક સોનામર વટાવી આપણને સવા સમણ તો એક એક કાઢવાની હિંમત ના ચાલે બ્રાહ્મણ જમાડો એક સોનામર તો ખલાસ કઢાય આ કલ સોનામર કઢાતી હશે કે સુંદર આમાંથી બધા લેસન મળે છે ને આપણને કઈક મળ્યું છે બ્રાહ્મણ જમાડો એક સોનામર વટાવી બધી સામગ્રી લઈ આવી બીજા દિવસે ઘણા બ્રાહ્મણો મેં સારી માટે જમાડ્યા સારી દક્ષિણા આપીને રાજી કરીને વિદાય કર્યા બ્રાહ્મણોને સારી દક્ષિણા મળી એટલે તો મનભાઈને જય બોલાવતા જઈ રહ્યા હતા રાજાની સવારી એ વખતે રસ્તામાં ઉભેલી હતી રાજાએ મનભાઈની જય સાંભળ્યું તે આશ્ચર્ય પડી ગયો કારણ કે પોતે તો ધનભાઈને પૈસા આપીને એનું દુઃખ ટાળ્યું હતું તો બ્રાહ્મણો એને ઘરથી નીકળીને એની જય બોલવા જોઈએ ને પછી રાજાએ તપાસ કરાવી તો ધનભાઈ તરફથી જાણવા મળ્યું એને પૂછાવ્યું છે શું કરે પણ રાજાએ તડબો જ આપ્યો હતો એનો જાણવા મળ્યો કે તડબો છે એને એક ભાઈ ને 15 પૈસામાં વેચી દીધેલું પછી એને ભાઈ પાસે મોકલ્યો છે માણસ ને કે શું કરે તડબો નું તેને કહ્યું કે મન ભાઈ લઈ લીધું વેચાતું
તો એ બાઈ પાસેથી મનબાઈએ તરબૂચ વેચાતું લીધેલું એટલે મનબાઈને સોના મોરો પહોંચી ગયું. એના પ્રતાપે એને બ્રાહ્મણો જમાડ્યા એટલે બ્રાહ્મણો જમીને મનબાઈનો જય જયકાર બોલાવતા જઈ રહ્યા હતા. ધનબાઈએ આ વાત જાણી, જેણે રાજાનું ભજન કર્યું હતું રાજા આપશે એમ કરીને, એને ભાન થયું કે પોતે પુરુષોત્તમ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ના રાખી અને ભૂપને ભજ્યા એનું આ ફળ મળ્યું. વિચાર કરો, બધું બહુ સરસ વસ્તુઓ છે. હા, એટલે આપણને કે ભગવાન શું આપે, આપશે તો માણસ આપશે, માણસ આપશે તો ભગવાન આપશે. સાચી વાત છે કે નહીં? આપણને આવું જ હોય છે ને, બધાને એવું જ હોય કે માણસને ખુદ ખુશ કરશો તો આપશે. કોઈ કહે છે કે ભગવાન કે એટલે આપશે તો કંઈ નિમિત્ત તો જોઈશે ને. ધારો કે ભગવાન આપશે તો કંઈ નિમિત્ત તો જોઈશે, કોઈ માણસ મારફતે આપશે, કોઈ શહેરમાંથી આપશે કંઈ. એ મને કહે છે કે મારી પાસે કોઈ શહેર નથી, મારી પાસે કોઈ ઓળખાણ નથી, મારી પાસે કોઈ માણસ નથી, આપશે તો આપશે કેવી રીતે? પણ નારાયણને છાપરૂપ ફાડીને આપતા મળે છે. હા, હું બિલકુલ સાચી વાત કહું છું, તળભૂષના ઉપરથી નથી કહેતી, બહુ સાચી વાત કહું છું કે તમારી પાસે કશું નિમિત્ત ના હોય, તળભૂષ ખરીદવાના 20 પૈસા ના હોય ને, તો એ નારાયણ આપવો જ આપશે, પ્રશ્ન નથી આવતો. ભૂપને ભજવા માટે આમ થયું. ત્યારથી એને દરેક અધિક માસે પૂરા ભાવથી પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રભુની પ્રસન્નતાથી એનું દુઃખ દારિદ્ર્ય ટળી ગયું. શ્રદ્ધાનું બળ અપાર છે. આમાંથી લેસન, આ પાઠ વાર્તામાંથી શીખવાનું શું છે? શ્રદ્ધાનું બળ અપાર છે. શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી. શ્રદ્ધાથી મેં બધું વાંચું છું, અંદર લખ્યું છે આવું. એટલે વાર્તાકારોનો આ હું સાહિત્યની જમાનો પણ જોઉં છું કે વાર્તાકારોના હેતુ કેવા સરસ છે. એ વાર્તામાં લખી આપે છે કે એમાંથી આ શીખવાનું છે, કે વાર્તા અગત્યની નથી, એમાંથી આ શીખવાનું છે, અગત્યનું છે કે શ્રદ્ધાથી મનુષ્ય ધારે તે કરી શકે છે, માટે શ્રદ્ધાથી પ્રભુને ભજો. આ મનબાઈને પુરુષોત્તમ વ્રત ફળ્યો અને તેનો જય જયકાર થયો. એમાં કથા સાંભળનાર પાંચરા બધાને પુરુષોત્તમ વ્રત ફળે અને પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થઈને બધા પર કૃપા કરે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे पत्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय. ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.